લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. આજે તારીખ 6/10/2024 ને રવિવાર. મિત્રો, આજે ચોથું નોરતું ગણાય, બરાબર. આજે નવરાત્રના 4 દિવસ થયા. આજે ચોથા નોરતાએમાં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને દિવસની શરૂઆત કરવી જોઈએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે માં દુર્ગાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. અને કોઈ અપંગ વ્યક્તિને જો તમે આજે ખીર ખવડાવો તો તમને બહુ સારો ફાયદો મળે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ માણસ સાથે વાતચીત કરતી વખતે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ નહીં કરો. વૃષભ, વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે મા દુર્ગાને રવામાંથી બનેલો શીરો માતાને ધરાવવો જોઈએ, ખાવો જોઈએ અને વેચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપનું મનોબળ તૂટવા નથી દેવાનું, એને મક્કમ રાખવાનું. મિથુન, મિથુન રાશિવાળાએ આજે શું? મિથુન રાશિવાળાએ આજે જો શક્ય હોય ને તો હિજરાને ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પથારીમાં પડી નથી રહેવાનું, આખો દિવસ કામ કરજો. કર્ક રાશિ, કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે કન્યા પૂજન કરવું જોઈએ. નાની નાની કન્યાઓને કંઈક મિષ્ટાન જમાડીને લાલ બંગડી ભેટમાં આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા જીવન પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી નથી રાખવાની. સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે મા દુર્ગાનું પૂજન લાલ પુષ્પથી કરવું જોઈએ અને માને ઘઉંના લોટ અને ગોળ આ બેમાંથી બનેલો શીરો માને ધરાવીને ખાવો જોઈએ, વેચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણી બહેન દીકરીઓને કોઈ તકલીફ થાય એવું કોઈ કામ નથી કરવાનું. કન્યા, કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવાનો જ અને આ અર્ધે આપ્યા પછી મંદિરે જઈ ને મા દુર્ગાના આશીર્વાદ લેવાના છે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરતા. તુલા, તુલા રાશિવાળાએ આજે શું કરે? તુલા રાશિવાળાએ આજે ઘઉં અને ગોળમાંથી બનેલી વાનગી ગરીબોમાં વેચવી જોઈએ. સુખડી, ઘઉંના લોટનો શીરો, લાડુ, આવી કોઈ પણ વસ્તુ બનાવી, ભલે થોડી બનાવો, બનાવીને આપજો ખરા. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલ સાથે કોઈ પણ પ્રકારના ખોટા આર્ગ્યુમેન્ટ નહીં કરવા. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, વડના ઝાડને મીઠું પાણી ચડાવવું જોઈએ અને મા દુર્ગાને મીઠો પ્રસાદ ધરાવીને ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બિલકુલ અજાણ્યા માણસ પર કોઈ પણ પ્રકારનો ભરોસો કરવો નહીં. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘઉં ગોળ અને તાંબાનું વાસણ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શક્ય હોય ત્યાં સુધી બહાર કોઈ પણ બહારની જગ્યાએ ખાવાનું નહીં ખાતા. મકર, મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ માં દુર્ગાની આરાધના, એમાં ખાસ કરીને પોતાના કુળદેવીની આરાધના જરૂર કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ આયોજન વગરનું કોઈ કામ નહીં કરતા. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે કન્યાઓને જમાડવી જોઈએ અને એમાં ઘઉં ગોળની મીઠાઈ અવશ્ય સામેલ કરવી જોઈએ. જમાડી નથી શકતા ને તો લાડુ સુખડી બનાવીને દીકરીઓમાં વેચજો જરૂર. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના પણ વાદ વિવાદમાં પડતા નહીં. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ચંડીપાઠનું વાંચન પોતે કરવું જોઈએ. જો પોતે નથી કરી શકતા તો બ્રાહ્મણ પાસે કરાવજો, એ પણ નથી કરી શકતા તો યુટ્યુબ પર મૂકીને સાંભળજો જરૂર. મા દુર્ગાની કૃપાની જરૂરિયાત છે તમને. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતમાં અતિ લોભ નહીં, ખબર છે? અતિ લોભ એ પાપનું મૂળ, તો આનાથી દૂર રહેજો.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.